નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તક્ષશિલા અગ્નિકાંડના ગણ્યા ગાંઠ્યા દિવસો ગયા બાદ પણ જ્યારે તંત્ર દ્વારા કામચલાઉ પગલાં અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ધરપકડનો દોર શરૂ છે, ત્યારે સુરત શહેરમાં એસએમસી દ્વારા જાગૃત અવસ્થા આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ટેરેસ પર રહેલા બાંધકામો દૂર કરવામાં આવે છે, ટેમ્પરરી સ્ટ્રક્ચર દૂર કરવામાં આવે છે. પરંતુ સાથે સાથે આજે અમે આપને વાત કરીશું વરાછા વિસ્તારમાં હીરાબાગની અંદર આવેલ આદર્શનગર સોસાયટી અને રામનગર સોસાયટીના જ્યાં આગળ વીજના ટ્રાન્સફોર્મર આવેલા છે ત્યાં આગળ રિલાયન્સ કંપનીનું ઓફિસ છે અને ત્યાં આગળ ગેસ સિલિન્ડરની અવર જવર પણ જોઈએ છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતમાં કોઈ રજૂઆત કરવા છતાં પણ જવાબ ન મળતા સોસાયટીના મેમ્બર દ્વારા જી ટીવીને જાણ કરવામાં આવતા અમારા રિપોર્ટર અરવિંદ રાઠોડ સાથે ત્યાં આગળ જે ચર્ચા થઈ હતી એ આપની સમક્ષ આ અહેવાલ અમે રજૂ કરી રહ્યા છીએ. સુરત ખાતેની તક્ષશિલા કાંડની ઘટનાએ તો સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે, પરંતુ તંત્રના પાપે આ ઘટની ટીસીના દ્રશ્ય જે છે તે હીરાબાગ વિસ્તારના નજીકના છે અને આ રામનગર સોસાયટી અને આદર્શ સોસાયટીની પાસે આવેલું આ ટીસી છે અને ત્યાં જોઈ શકાય છે કે બાજુમાં રિલાયન્સ ગેસની એટલે કે એજન્સી કે દુકાન આવેલી છે. એટલે કે જો અહીં જ અગર બ્લાસ્ટ કે કોઈ પણ પ્રકારનો જો શોક સર્કિટ થયો હોય તો કહી શકાય કે જે રીતે 22 બાળકોના તક્ષશિલા કાંડમાં થતા તેના કર્પ કરતાં પણ વધુ મોટો કાંડ સર્જાઈ શકે છે, ત્યારે આદર્શ સોસાયટીના સ્થાનિકોએ પણ રોષ સાથે અનેક વાર જે આ નિર્ભર તંત્ર પીજીવીસીએલ એટલે કે આ જે જીબીના અધિકારીઓને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ જે છે તે મોતનો સામાન એમને એમ જ ઝઝૂમી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હવે તક્ષશિલા કાંડ જેવી ઘટનાથી પણ આ તંત્ર કાંઈ છીખ્યું ન હોય અને પોતાની રીતે મનમાની કરતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ હાલ તો જે છે તે આ ઘટનાઓને પર લોકો અને સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવે, ત્યારે જીબીના અધિકારીઓ દ્વારા આના પર યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જી ટીવી ગુજરાત, સુરત. મારું નામ ઉષાબેન છે, અમે આદર્શનગર સોસાયટીમાં રહીએ છીએ. અમારા આદર્શનગરના ગ્રાઉન્ડમાં આમ ટીસી મૂકવામાં આવેલા છે તો ત્યાં બાળકો રમે છે, જાહેર રસ્તો છે, રસ્તા ઉપર છે, એની સામે ઘર છે તો ઘરનું કોઈ હાનહાનિ થાય એવું છે તો કોઈ આવતું નથી. અરજી આપેલી છે તો એનો કોઈ કાર્યવાહી કરતો નથી, તો આની તાત્કાલિક કાર્યવાહી થાય એવું કરવું. તમારું નામ? મારું નામ વિમળાબેન. વિમળાબેન, કેટલા સમયથી આ જે ટીસી? વર્ષોથી સર, વર્ષોથી રહેશે. અમારે વધારે નુકસાન છે, આમો મકાન છે એટલે. આ બાળકો રમતા હોય, આંધા રસ્તે નીકળતા હોય, એનું શું દશા થાય? ફાટ્યું હોય તો અમારે આમ કોઈ જોતા જ નથી. આ મોટા મોટા આંધા કઈ આવે કે અરજી દઈ આવે એનું કોઈ કઈ આમ જોતા નથી. એના પૈસા ભરી દે તો આવે, પૈસા કોઈ પાસે નહીં, બીજું શું કરવું? આને ધ્યાન ન દેવું જોઈએ કે આંધા બાળકો રમે છે. અમારે તો મોટી નુકસાન છે હામે મકાનની. અરજી આપી છે, અરજી માવીએ સડાવી દે છે, હજી 8 દિવસ પહેલા પણ અરજી આપી છે, કોઈ આનો નિકાલ આવ્યો નથી. આ સુધી આ મોતનો મસાલો છે, બાળકો રમે છે, તમે જોવો છો ને ગેડી દડે રમે છે, અહીંયા આનું કાંઈ નિરાકરણ આવતું નથી. છોકરા રમે છે અને આ ક્યારે ફાટે તેથી આ શું દિશા થાય? આ સોસાયટીની આ આદર્શ સોસાયટી છે, આ 3 ટીસી અહીંયા મૂકેલા છે, આ રીતનું છે ભાઈ. આમાં એક રામનગર ને નાખે છે તો મોતનો મસાલો છે, પરખે ગોડાઉન છે, ગેસ નું ગોડાઉન છે અને જાહેર રોડ ઉપર છે. આ જીબી વાળા તમને સોખું કહો કે ખિસ્સા ભરવામાં સમજે છે. જીબી વાળા કોઈ પબ્લિક નું એને જોવાનું આવતું નથી, એના ખિસ્સા ભરવામાં એને આવે છે. તમે જઈને 5,000 આપો તો તમારું કરી નાખે. અમારે પૈસા છે નહીં ભાઈ, એમ પૈસા ક્યાંથી દઈએ? એને પૈસા જો તો બધું થાય.
પૈસો બોલે એવું કામ છે જીબીવાળાનું. જીબીવાળા એકદમ એટલે એકદમ આમ આમ નિષ્ક્રિય થઈ ગયેલા છે. પૈસાની પાછળ દોટ મૂકેલી છે એની. આ બીજું કાંઈ જીબીવાળાને છે નહીં. આવા આવા બનાવો બને છે પણ એને એને ઘોર નિંદ્રા મળી ઉઠતા જ નથી. એના બાળકો જ્યારે જો હમાઈ ગયા હોય તો એને ખબર પડે. તો એ જ્યાં બાળકો રમે છે એ અત્યારે મોતનો સામાન જ છે સામે. પણ તો એ લોકોને અમે 5 અરજી આપી છે પણ હજી અહીંયા કોઈ આવ્યું નથી. તો એ લોકોને એટલી તો ખબર પડવી જોઈએ ને કે આ વસ્તુ સબસ્ટેશનને સેફ્ટી કરવા માટે એને પતરા પેકિંગ ફરતું પેકિંગ કરવું પડે. તો જેથી કરીને ક્યારેક ફાટું કર્યું હોય તો કોઈ છોકરાને ઈજા ન થાય. તો એ લોકોને એ ખબર પડતી જ નથી હજી કોઈને કે આપણે આ બધું પેકિંગ કરીને કમ્પ્લીટ કરાવવું પડે. 5 અરજી આપી છે બસ પૈસા ખાવાની ખબર પડે છે. પૈસા હોય એટલે દોડીને આવે ફટાફટ તો બધું કામ થઈ જાય છે. નકર કોઈને કરવું નથી.